અંગ્રેજો અને ફ્રેન્ચો અને ડચ લોકો અહીંયા આગળ આવ્યા એટલે એમના પ્રદેશના કેટલાક ઇતિહાસ પ્રેમી સંસ્કાર પ્રેમી ભાષા પ્રેમી સંસ્કૃતિ પ્રેમી એવા માણસો પણ ભારતની મુલાકાતે આવતા એમને બીજો કોઈ રસ નહીં વેપાર નહીં કશું જ નહીં વેપારની માહિતી એને કશું વેપારમાં પડે પણ નહીં ખાલી આવે ફરે જુએ નોંધ કરે પણ એને લીધે આપણને કેવી અનુકૂળતા થઈ આપણા ઇતિહાસમાં કે એમની સમકાલીન નોંધો દ્વારા આપણને સાચા પ્રકારનો ઇતિહાસ જાણવા માટેના સંદર્ભો મળ્યા કારણ કે એ લોકોને ખોટું લખવામાં રસ નહોતો હતો અને ખોટું લખ્યું તો આપણે એને ચર્ચા કરીને ખોટું સાબિત કરી શકીએ કે ભાઈ આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર નથી બરાબર છે એવા કેટલાય માર્ગે થેવેનો છે એ શિવાજીએ સુરત લૂંટ્યું સોળસો ચુમ્માલીસમાં ત્યાર પછી બે વર્ષ જ આવેલો એટલે એ વખતની આખી પરિસ્થિતિ આપણા સુરતની એણે બહુ સુંદર વર્ણવી છે અહીંના અધિકારીઓ માટે અહીંના મંદિરો વગેરે દેવસ્થાનો માટે અહીંનું ઇંગ્લિશ સિમેટ્રી પણ એને જાતે જોઈને જોયેલી એની બધી વિગતો આપણને સરસ ઓવિંગ્ટન છે એવો એક ટોમ કોરિયેટ આવેલો એકદમ વિશિષ્ટ પાત્ર કે કદાચ સમગ્ર સુરતના યુરોપિયન ઇતિહાસમાં આ ટાઈપનો વ્યક્તિ કદાચ ભાગ્યે જ આવ્યો હોય ઇન્ટરેસ્ટેડ આપણને બહુ રસ પડે પણ એના દ્વારા એને ભારત પ્રત્યે ભારતમાં આવવા માટે એને જોવા માટે કેટલો રસ અને ઉત્કંઠા હતી એનું આપણને આખું જે પિક્ચર જોવાનું મળે એ સોળસો ને પંદર સોળમાં ઇંગ્લેન્ડથી એટલે અલગપાવથી સ્ટાર્ટ થયેલો પગપાળા આપણને જાણીને આશ્ચર્ય થાય કે કેટલું ઇંગ્લેન્ડ દૂર અને ત્યાંથી ઇન્ડિયા એટલે લગભગ ત્રણ સાડા ત્રણ હજાર માઇલ એ પગપાળા આવ્યો કેમ તે તો એના આપણે કલ્પના જ કરીએ છીએ કેમ આવું કરીએ કારણ કે એ પહેલાં એણે યુરોપમાં બે હજાર કિલોમીટર પગપાળા ચાલેલો પાછું બે હજાર યુરોપના જુદા જુદા દેશોમાં ફરેલો અને પછી ત્રણ હજાર માઇલ ચાલીને ઇન્ડિયા આવ્યો કેમ તો એણે એડવર્ડ ટેરિયાનો મિત્ર હતો જે ટોમસ રોનો ચેપલિન હતો એનો મિત્ર હતો એણે બધું જ પોતાની મુસાફરીની વિગતો એને ટેરીને કહેલી અને ટેરીએ એ મરી ગયો ત્યાર પછી ત્રીસ ચાલીસ વર્ષ પછી લખેલી એના પોતાના લખેલા જે સ્ક્રિપ્ટ છે હસ્તપ્રતો એ એમ કે એક એલેપોમાં એણે મૂકેલી જે મળેલી છે ત્યાર પછી એક આપણે પર્શિયાની અંદર ઇસ્પહાનમાં મૂકેલી એ મળે ત્રીજી એણે સુરતમાં મૂકેલી એ આપણને મળતી નથી અથવા કોઈને મળી હોય તેની આપણી પાસે માહિતી નથી પણ એની વિગતો આપણી પાસે ટેરી દ્વારા અને ટોમસ રો એની નોંધોની અંદર કોરિયટનો ઉલ્લેખ ઘણીવાર એણે કરેલા છે તે દ્વારા પણ આપણને જાણવા મળે પણ કોરિયટ ત્યાં આગળ ગયો વણઝારની સાથે ચાલેલો એલેપો પહેલાં પહોંચી ગયો અને વણઝારની રાહ જોઈને ત્રણેક મહિના ત્યાં રોકાયો અને વણઝાર આવી ઇસ્પહાન જતી હતી એમાં ચાલ્યું એટલે ઈસ્પાન સુધી એ વણઝારમાં ચાલ્યો તદ્દન અકિંચન હતો રસ્તામાં એક ગામની અંદર અરે લૂંટી ગયો એની પાસે થોડા ઘણા પૈસા હતા તે કોઈક લૂંટી ગયું ત્યાંથી પછી એક આર્મોનિયન ખ્રિશ્ચિયન એને મળેલો એણે એને દસેક શીલિંગ આપી એમાંથી ચાલ્યું એનું કામ એ રોજ એક પેની વાપરે ખાવા પીવામાં અને આખે રસ્તે બે પેની વાપરી છે ગયો ત્યાં સુધી પેની એટલે પેન્સ એક પાઉન્ડના વિથ સીલિંગ અને એક સીલિંગના બાર પેન્સ જેમ આપણે રૂપિયાના સોળ આના અને એક આનાની બાર પાઈ એના જેવું છે આ એટલે પાઉન્ડની વીસ સિલિંગ અને એક સિલિંગના બાર પેન્સ એમાંનો એક પેન્સ ખાવા હું વાપરે છેક આવ્યો ત્યાં સુધી મુલતાનથી મુલતાન એટલે ઇન્ડિયા આવી ગયું પછી ત્યાંથી આગ્રા ગયેલો અને આગ્રા એને પછી માહિતી મળી કે એને એનું જે આકર્ષણ હતું એણે બહુ સરસ પોતે લખેલું જ છે કે બે વસ્તુ માટે મારે ભારત જવું છે નંબર એક મહાન મુગલના સામ્રાજ્યના દર્શન કરવા છે મારે એની ભવ્ય રાજાશાહી જોવી છે નંબર એક નંબર બે હાથી ઉપર સવારી કરવી છે યુરોપમાં ક્યાંય હાથી નહીં એને વારાણસ સાંભળેલું હાથી ઉપર સવારી કરવી મુગલાઈને જોવી એના માટે સાડા ત્રણ હજાર માઇલ ચાલીને આ માણસ ગયો ભિખારી નહીં જેમ કે છે આટલું ઓછું ખર્ચ કેમ થયું તેનું એનું એક જણાએ કારણ આપ્યું છે એ શું કરતો કે માગવામાં શરમ નહીં ના આપે તો કંઈ નહીં એશિયન ડ્રેસ પહેરતો એટલે લોકોને એશિયન લાગે એટલે કોઈ પણ જગ્યાએ જઈને બોલો તો તેને ખબર આવે કોઈ પણ જગ્યાએ જાય તો એને મદદ કરે એને આ કરે એવી રીતે કરતાં 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 એ ઈન્ડિયા પહોંચેલો આગ્રા પહોંચ્યા પછી એને ખબર પડી કે મારે તો સુલતાનને મળવું છે જહાંગીરને તો જહાંગીર અત્યારે અજમેરમાં છે ચારસો માઇલ ત્યાંથી પાછું ચાલવાનું ચાલું અજમેર પહોંચ્યું અજમેર એ અગિયાર મહિના રહેલો એ દરમિયાનની અંદર સમાચાર મળ્યા કે ટોમસ રો આવે છે રાજા જેમ્સના એમ્બેસેડર તરીકે ટોમસ રો આવી રહ્યો છે સુરત અને અહીંયા જહાંગીર પાસે આવવાનો એ નિરાજ એટલે જહાંગીર અને ટોમ કોરિયટ મળ્યા પછીનો તો ખાલી એ તો ત્યાં ઇંગ્લિશ કોઠી ટેમ્પરરી હતી અજમેરમાં ઊભી કરેલી જહાંગીર ત્યાંથી જાય એટલે કોઠી વિખેરી નાખવાની હતી પણ ત્યાં એ અંગ્રેજ કોઠી ઉપર રહ્યો પછી એને ખાવા પીવાની છૂટ થઈ ગઈ રહેવાની છૂટ થઈ ગઈ એટલે થોડો થાક ઉતરે એવી એને કન્ડિશન આવી પણ એટલો બધો વીક થઈ ગયેલો કે ટોમસ રો અને એડવર્ડ ટેરીની હાજરીમાં એક દિવસ ઊભેલો થાંભલા પાસે તો બેભાન થઈને પડી ગયું પેલા લોકોને થયું મરી જશે આ એણે પોતે લખ્યું છે કે મને પણ એવું થયું કે હું મરી જઈશ અને આટલી સુંદર મેં નોંધો કરી છે મારા દેશવાસીઓ સુધી નહીં પહોંચે તો શું થશે એવું એણે જાતે વ્યક્ત કર્યું પણ પછી ઊભો થયો મર્યો નહીં એને ટેરીને બધી વાત કરેલી પછી અજમેરથી જહાંગીર ચાલ્યો એટલે ટોમસ રો તો ત્યાં આગળ વ્યાપારી સંધિ માટે ગયેલો એને આની સાથે કંઈ શકું એટલે એ પણ સાથે સાથે ચાલ્યો અજમેરથી માંડુ બાજુ માંડુ ગયા એટલે આ તો રાજાવાજાને વાંદરા એટલે ક્યાં જશે ક્યારે રાજા કઈ જગ્યાએ નક્કી કરે છે જવાનું એ કહેવાય નહીં પણ એને એક વસ્તુ થઈ કે રાજા ગમે ત્યારે તો આગ્રા એની રાજધાની છે એટલે ત્યાં તો જશે જ અને મારે દેશ જવા માટે પાછું પગપળા આગ્રા પહોંચી જઈએ ત્યાંથી રવાના ગુડી આવેલ ચાલું પાછું પણ એ દરમિયાનમાં રાજાએ નક્કી કર્યું કે આગ્રા નથી જવાના એ જવાના છે અમદાવાદ વાયા માંડુ એટલે પાલો પછી આગ્રાથી પાછો આવ્યો રાજાનો રસાલો જોયો વીસ કિલોમીટરના વિસ્તારની અંદર શાહી દરબાર રસાલો જે મોગલો તો બધું સાથે લઈને ચાલતા હરમ પણ સાથે હોય ટંસાળ પણ સાથે સિક્કા પાડવાની એ પણ જોડે જ લશ્કર પણ હોય બધું જ તમામે તમામ વિગતો સાથે પંદર વીસ માઇલ વિસ્તારની અંદર આ તો જાણે એને વર્ણન કર્યું છે આભો થઈ ગયો અને પછીથી અમદાવાદ તરફ ગયો ને આ બધી જગ્યાએ પ્લેગ ફાટી ઇવન ટોમ કોરિયર આગ્રા ગયો ત્યાં પ્લેગ ત્યાંથી એ જુદી જુદી કેટલી જગ્યાએ ગયેલો ગંગા સ્નાનની જે ઉત્સવ હતો ત્યાં ગયેલો જ્વાલામુકી ગયેલો પછી ઉત્તરના જે દેવાય સાંભર સરોવર જઈ આવેલો એ દરેક જગ્યાનું એણે વર્ણન લખ્યું છે અહીંયા 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 ગયો પણ પછી અમદાવાદ બાજુ નહીં ગયો અમદાવાદ બાજુ ટોમસરો તો ગયો કારણ કે એને તો રસ હતો સંધિનો પણ આ પછી ત્યાંથી નીકળી ગયો સુરત આવવા માટે એવું કહે છે કે સુરત આવવા નીકળ્યો ને ત્યારે એક એને સોનાનો સિક્કો આપ્યો કોણે ટોમસ રોય એ એક એક પાઉન્ડ અને ચાર સીલિંગ એની કિંમત એણે લખેલી છે એ એને સિક્કો આપ્યો સાંભળ સરોવર ગયો ને ત્યાં ચોકીદાર તરીકે આર્મેનિયન હતો એણે એને થોડાક સીલિંગ આપેલા પછી ટોમસ રોય એક લેટર એણે લખી આપેલો લખતું એલપ્પો ને ત્યાં આપણી કોઠી છે ને એના મેનેજર ઉપર હું લખું છું ત્યાં તેને દસ ડોલર આપશે એ લઈ લેજે એટલે આ બધું ભેગું કરીને પાછો એ ચાલ્યો માંડુથી પછી સુરત ગયો ને એની મુસાફરીની વિગત આપણને નથી મળતી પણ એ સુરત પહોંચો એની વિગત ત્યાર પછી આણે એડવર્ડ ટેરીએ આપણને આપેલી છે સુરતમાં મરી ગયો ભયંકર રીતે બીમાર તો હતો જ અને એમાં બધા ઇંગ્લિશ કોઠીએ ઉતરેલો અને બધા ભેગા થઈને દારૂની મહેફિલ ચાલી એમાં શેક નામનો દારૂ જે ઇંગ્લેન્ડથી આવેલો એનો આ બહુ શોખીન હતો એટલે કે શેક ઓહોહો એમ કરીને લાગી પડ્યો પહેલાં લોકોએ આગ્રહ કરી કરીને ખબર આવ્યો એમાં ઝાડા થઈ ગયા જાડા થઈ ગયા બોડી ખલાસ થઈ ગઈ એ દાઇટ દાઇટ એક થિયરી ત્યારે એવી એના માટે ડેવલપ થયેલી કે કોઈ વાણ આવેલું તો સુવાળી બેસવા માટે જતો રસ્તામાં મરી ગયો કે સુરતમાં મરી ગયેલો પછી આપણને એની કબર વિશે છેક ઓગણીસો ને છપ્પન સુધી સાચી માહિતી નહોતી મળી સ્ટ્રેચામ દ્વારા મળી આપણને એ પહેલાં વિલિયમ ફોસ્ટરે તો અર્લી ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા પુસ્તકમાં એમના વિશે લખ્યું છે કે એને ભરૂચી દરવાજાની બહાર દફન કરવામાં આવ્યો એણે ચોક્કસ સ્થાન પણ દેખાડ્યું છે કારણ કે ત્યારે રેગ્યુલર સિમેટ્રી હતી નહીં યુરોપિયનોની એટલે ક્યાં દાટવો એટલે ત્યાં બધા છૂટા છવાયા દાટેલા એટલે ત્યાં એને દાટી જ દેલો એવું લખેલું છે પણ ત્યાર પછી એનો મિત્ર ટેરી આવ્યો સુરત એનું મૃત્યુ પામે ત્યારે સુરત નહોતો અજમેર હતો એટલે પોતાના મિત્રની કબર ઉપર તો ગયો જ હોય એનો ખાસ મિત્ર હતો તો એણે નોંધની અંદર લખ્યું છે કે એને સુવાળી પાસે દાટેલો છે સાચી વાત એણે લખેલી પણ એની વાત કોઈએ માની નહીં કારણ કે એડવર્ડ ટેરીએ જે પુસ્તક લખ્યું પ્રકાશે એની આપણે પિલગ્રીમ્સની નામે પ્રકાશિત થયેલું પ્રકાશનું એડવર્ડ પ્રકાશ પ્રકાશ તો પેલો આપણે ખ્રિસ્તી સંત હતો એમાં સ્પષ્ટ રીતે એણે પડે ઇંગ્લેન્ડ ગયા પછી ચાલીસ વર્ષે એણે લખ્યું એટલે એના વિશે લોકોને વિદ્વાનોને બહુ સારો અભિપ્રાય નહોતો કે ચાલીસ વર્ષ પછી એના મગજમાંથી વિધેન નીકળી ગઈ એ કે ટોમ કોરેટની કવરેજ સુવાળી પાસે છે તેમ ક્યાં ગપવામાં મારે છે અહીંયા તો છે જ આપણને ખબર જ છે ભરૂચી ગેટ પાસે અને ભરૂચી ગેટવાળા બે ત્રણ એવિડન્સ મળ્યા કેનારા સાચું ખોટું રામ જાણે એટલે એ લોકોના જ અભિપ્રાયને માની લેવામાં આવ્યા અને આના અભિપ્રાય નહીં મનાયા પણ છેક સુધી પછી એ આખી પરિસ્થિતિ રહી અને અંતે જતાં સ્ટ્રેચા મે મિસ્ટર ક્રોમિંગ નામના એક સંતને આ કામ સોંપ્યું કે તમે કબર શોધી આપો તો એણે કબર શોધવા માટે પ્રયત્નો કર્યા અને એમાં એને એક વસ્તુ સરસ મળી સ્થાનિક લોકોની દનકથાઓ એણે સાંભળી મોર ભગવા ગામ ત્યાંની ઇતિહાસ છે જ રાજા ત્યાં રાજ કરતો હતો અને મરી ગયો તો આ જગ્યા ઉપર એનો ખજાનો દાટેલો છે એટલે લોકોએ કબર ખોદી નાખી ટોમ કોરિયેટની કબર ખજાના માટે ખોદી નાખી લોકોએ કંઈ ખજાનો નીકળ્યો નહીં પણ કબર ખોદાઈ ગયેલી પછી આમ નમ પડી રહી એ દંતકથા આ સંતે સાંભળી કે આ જે કબર ખોદી નાખી એ કબર ખરેખર ખજાનો તો હોય જ નહીં પણ એ ટોમ કોરિયટની જ કબર એમ કરીને એણે સંશોધન કર્યું અને એ સત્ય નીકળ્યું એડવર્ડ ટેરી એની વાત સાચી નીકળી અને ત્યાર પછી બ્રિટિશ નેવીના જે કેટલાક રિપોર્ટ ખંભાતના અખાત માટેના તૈયાર કરેલા ચાર્ટ એ ચાર્ટમાં આ કબરનું ભૌગોલિક સ્થાન દેખાડેલું છે એટલે સાબિત થયું એટલે આપણે ઓગણીસો ને છપ્પનમાં ટોમ કોરિયટની સાચી કબર ક્યાં છે સુમાળીથી એક માઇલ ઉત્તરમાં મોર ભગવા ગામ પાસે એની કબર અત્યારે ભગના હાલતમાં થોડુંક રિનોવેશન કરેલું છે પણ એ કબર અત્યારે છે એટલે આ એક વિશિષ્ટ પ્રકારનું મુસાફર અહીંયા આગળ આવ્યો પણ બિચારો પછી છેવટે પોતાને ગામ ન પહોંચી શક્યો અને સુરતમાં જેનું દેહાવસાન થયું એટલે આપણા સુરતના ઇતિહાસ માટે પણ આ એક પ્રસંગ બહુ જ મહત્ત્વનો ગણાય છે દોસ્તો મેઘાણી સાહેબે આપણને સુરતની એક વિશિષ્ટ દુનિયામાં આપણને સફર કરાવી અને હજુ તો એમની પાસે એટલો બધો ખજાનો છે આ મારી આપણી પાછળ અહીંયા પુસ્તકોનો ખજાનો છે મારી સામે તરફ લગભગ સો દોઢસો જેટલા પુસ્તકો પણ સામે મને દેખાય છે તો આ બધાનો જે નીચોડ છે એ એમની અંદર એમણે ઉતારી લીધો છે તો ભવિષ્યમાં પણ આપણને જરૂર પડશે બીજી અનેક અનેકવિધ બાબતોની જાણકારી માટેની તો આપણે ચોક્કસ સાહેબ આપણી સાથે જ છે સાહેબનો આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ